समाचारની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીશું તો એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે। જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। તો ત્યાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે। તો તેમના જે ભક્તો હતા તેમાં ગોરા આઘાતની લાગણી જોવા મળી રહી છે। તો 99 વર્ષીય શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે અને સાથે જ વાત કરીએ તો જગતગુરુ શંકરાચાર્યનું નિધન થયું છે। 99 વર્ષીય સ્વરૂપાનંદ સરસ્વતીનું આ નિધન થયું છે અને મધ્યપ્રદેશના નરસિંહપુરામાં તેમણે અંતિમ શ્વાસ છે તે લીધા છે અને જે તેમના ભક્તો છે તેમાં એક પ્રકારે ગોરા ઘેરા આઘાતની લાગણી પણ જે રીતે થઈ તો 99 વર્ષ ના હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને જ્યારે આ દુઃખદ સમાચાર સામે આવ્યા ત્યારે જેટલા પણ તેમના ભક્તો છે તે તમામમાં એક પ્રકારે શોકની લાગણી પણ પ્રસરી ગઈ છે અને છેલ્લા કેટલાય સમયથી જ રીતે વાત કરી તો જગતગુરુ શંકરાચાર્ય જે હાલ નિધન થયું છે તેવા સમાચાર જ્યારે સામે આવે છે। અંતિમ શ્વાસ તેમણે લીધા મધ્યપ્રદેશના નરસિંહપુરમાં તેમણે અંતિમ શ્વાસ છે તે લીધા છે અને તમામ ભક્તોમાં એક પ્રકારે ઘેરા આઘાતની લાગણી અત્યારે જોવા મળી રહી છે। જગતગુરુ શંકરાચાર્યના નિધનના હાલ સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે ત્યારે તો જ્યોતિષ અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા અને તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા। તો વાત કરીએ તો તેઓ દ્વારકાપીઠના શંકરાચાર્ય હતા। સ્વરૂપાનંદ સરસ્વતી કે જે આજે 99 વર્ષની વયે તેમનું નિધન થયું છે। જ્યોતિષ અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા અને અત્યારે 3:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને ઘણા સમયથી તેઓ બીમાર પણ હતા ત્યારે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા અને તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી। તો રામ મંદિરનો પ્રશ્ન પણ જ્યારે સામે આવ્યો ત્યારે પણ તેઓ અલગ અલગ જે રીતે નિવેદનો પણ તેમણે આપ્યા હતા। રામ મંદિર માટે પણ તેઓ એક લાંબી લડાઈ પણ તેના માટે લડી ચૂક્યા છે ત્યારે તેમનું આજે નિધન થયું છે ત્યારે વાત કરીએ તો તેમના જે ભક્તો છે તે તમામમાં એક પ્રકારે ઘેરા આઘાતની લાગણી પ્રસરી ગઈ છે। તો મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજ અમારી સાથે જોડાઈ ગયા છે। મહારાજજી વાત કરીએ તો અત્યારે જગતગુરુ શંકરાચાર્યનું હાલ નિધન થયું છે ત્યારે સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? અત્યંત દુઃખદ સમાચાર છે। પૂજ્યપાદ શંકરાચાર્યજી મહારાજ દેશના તમામ ગૌરક્ષા આંદોલનથી લઈને તમામ આંદોલનમાં હિન્દુ વિચારધારાના સાથે હતા। મહાન સંત હતા, મહાન વિદ્વાન હતા। આવા મહાપુરુષને જવાથી દેશ અને દુનિયામાં બસતા તમામ હિન્દુઓ માટે અત્યંત દુઃખદની વાત છે। પરમાત્મા મહાદેવ એમને પોતાના ચરણોમાં વાસ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। અત્યંત દુઃખનો અનુભવ થાય છે, અત્યારે બીજું કંઈ કહી શકાય એવી સ્થિતિ નથી। મહામંડલેશ્વર જોડાયા હતા અખિલેશ્વર દાસજી મહારાજ અને તેમણે પણ કહ્યું કે અત્યંત દુઃખની લાગણી તે પોતે અનુભવે છે કારણ કે જે રીતના તેમનું વ્યક્તિત્વ હતું અને તમામ ભક્તોમાં પણ એક પ્રકારે હતા ત્યારે શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે તમામ લોકોમાં એક પ્રકારે આઘાતમાં પણ સરી પડ્યા છે। અચાનક આ જે સમાચાર સામે આવ્યા છે
ત્યારે આજે બપોરે 3:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા। ઘણા સમયથી તેઓ બીમાર પણ હતા અને તેમની વાત કરી તો સ્વતંત્રતા સંગ્રામમાં પણ જે ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ જેલમાં પણ ગયા હતા અને તેમણે રામ મંદિરનું નિર્માણ આપણે વાત કરીએ તો રામ મંદિર નિર્માણની ખાસી એવી લાંબી લડાઈ લડી અને ત્યારબાદ જે રામ મંદિર નિર્માણ પણ અત્યારે થઈ રહ્યું છે તેમાં રામ મંદિરના નિર્માણમાં પણ તેમણે એક અગત્યની ભૂમિકા ભજવી હતી। એક કાનૂની લડાઈ પણ ખૂબ લાંબી કાનૂની લડાઈ તેમણે પણ લડી હતી। ત્યારે વાત કરીએ તો રામ મંદિરનું જ્યારે નિર્માણ થવાના સમાચાર સામે આવ્યા, કોર્ટનો ફેસલો સામે આવ્યો ત્યારે સૌ કોઈ ખુશ હતા અને એક પ્રકારે તેમણે પણ જે પ્રકારે કાનૂની લડાઈ લડી છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી રાજેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, અત્યારે અત્યંત દુઃખદ સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે, જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 3:30 કલાકે નિધન થયું છે, ત્યારે સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? સ્વામી સ્વરૂપાનંદજી એટલે 1300 વર્ષ પૂર્વે પૂજ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પરંપરાઓમાં દ્વારકા પીઠનું સફળ ધાર્મિક નેતૃત્વ કરવાવાળા સ્વામી સ્વરૂપાનંદજી હંમેશા વિશ્વ હિન્દુ પરિષદના કામમાં સહયોગી રહ્યા છે અને જ્યારે પણ સમાજના કામમાં કંઈ ના કંઈ આપત્તિ આવતી હતી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા એમની સાથે સલાહ લેવા જતા હતા ત્યારે યોગ્ય સલાહ પણ એમને આપી છે। ક્યારેક નાના મોટા વિચાર વિમર્શ હોઈ શકે પરંતુ હંમેશા એમનો હિન્દુઓના કામ માટે હંમેશા એક સારો સહયોગ રહ્યો છે અને જે પણ અંગ્રેજીકાલીન કૂટનીતિના સંદર્ભમાં અમુક કંઈ વિચારો હતા એ વિચારોની સામે પણ એક સંઘર્ષ કરીને એક સારી દિશામાં કામ કરવું જોઈએ એવા પ્રકારની પણ વિચારણા એમને પ્રારંભ કરી છે અને હિન્દુ સમાજ બલશાલી વૈભવશાળી થવો જોઈએ, હિન્દુત્વના અંદર પણ ક્યાંક નાની મોટી વિકૃતિ પેદા થઈ હોય એ પણ દૂર થવી જોઈએ એ પ્રકારના પણ વિષય એમને કરેલા છે। એમને એક સારી અદ્વૈતવાદની એમની પણ એક સારી એમને ભાવના પણ નિર્માણ અને એક સારો વિચાર પણ પ્રાપ્ત કરેલો છે અને ક્યારેક સ્વાભાવિક છે કે કોઈક વિચારથી ભિન્નતા હોઈ શકે પરંતુ એ હિન્દુ સમાજના એક શંકરાચાર્ય હોવાના કારણે વિશ્વ હિન્દુ પરિષદ એક અમને શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણ હિન્દુ સમાજ વતી એક આદર શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરીએ છીએ અને એમના જે વિચારો છે એ વિચારો ફરીથી આગળ ધપાવે એ પ્રકારનો પ્રયત્ન પણ કરીશું અને સાથે સાથે એક આપણા દેશના જે વિચાર કરવા જઈએ તો સ્વતંત્રતાને 75 વર્ષ નિર્માણ થયા છે એ અંતર્ગત એ પોતે સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ કામ કરેલું છે એટલા માટે એ પ્રકારની પણ એક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને હંમેશા એમના વિચારોને આગળ વધારવા માટે વિશ્વ હિન્દુ પરિષદ સદાય એમના રાહ ઉપર ચાલવા માટે કટિબદ્ધ છે, પ્રયત્નશીલ છે। જય શ્રી રામ, જય મહાકાલ, જય શંકર જી। રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો તમામ લોકો કે તેમને અત્યારે શોક પ્રગટ કરી રહ્યા છે, શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા છે અને જે રીતનું તેમનું વ્યક્તિત્વ હતું અને તમામ લોકો તેમને જે રીતે આદર સ્વરૂપ માનતા હતા અને તમામ લોકો હાલ તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા છે, શોકની લાગણી પણ તમામ જે ભક્તો છે તેમનામાં જોવાઈ રહી છે। તમારી સાથે બીજેપી નેતા ચૈતન્ય શંભુ મહારાજ પણ જોડાઈ ગયા છે। તો 99 વર્ષના હતા જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ અને તેમનું આજે જ્યારે નિધન થયું છે, મધ્યપ્રદેશ સ્થિત તેમણે અંતિમ શ્વાસ આજે લીધા, 99 વર્ષની જેફ વયે નિધન થયું છે અને ભક્તોમાં એક પ્રકારે શોકની લાગણી પ્રસરી ચૂકી છે। મધ્યપ્રદેશના નરસિંહપુરમાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અંતિમ શ્વાસ લીધા અને ઘણા સમયથી તેઓ બીમાર હતા। તો બીજેપી નેતા ચૈતન્ય શંભુ મહારાજ જોડાઈ ગયા છે।
महाराज जे रीते आपणे वात करी अत्यारे आ दुखद समाचार हाल सामे आवी रह्या छे। 99 वर्षनी जयफए शंकराचार्य स्वरूपानंद सरस्वतीजीनું નિધન થયું છે, આ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા શું કહેશો? ખૂબ આઘાતજનક સમાચાર છે સંપૂર્ણ હિન્દુ સમાજ માટે, ખાસ મારા માટે તો એટલા માટે કે ગુરુજી મારા દીક્ષા ગુરુ હતા, મારા પરિવારની જે પરંપરા શારદાપીઠ સાથે જોડાયેલી છે વર્ષોથી, મારા બાપુજીના ગુરુ પણ બ્રહ્મલીન શંકરાચાર્યજી હતા। गुरुजी आद्य शंकराचार्य भगवान जी चार पीठ की स्थापना करी चार दिशा में, त्यार पछी बे पीठ ऊपर कोई शंकराचार्य हो तो पूज्यपाद ब्रह्मलीन स्वरूपानंद सरस्वती जी महाराज था। गुरुजी स्वातंत्र्य सेनानी था, आजादी लड़त में भाग लीधेलो, धर्म सम्राट कल्पात्रिजी महाराजे रामराजी परिषद की स्थापना करेली, एना गुरुजी महामंत्री रहेला। गुरुजी एक स्पष्ट वक्ता हता, सनातन धर्मना प्रहरी हता, समर्थ विद्वान हता, वेद पुराण रामायण लई लो कोई पण विषय ऊपर ए एमनो स्पष्ट अभिप्राय अने खूब विद्वता साथे आपी शकता था। मने ख्याल छे त्यांथी भागवतना मंगलाचरणना पहला श्लोक ऊपर 90 वखत एनो अनुवाद करी शकता हता। बीजू के कुंभनो मेळो ज्यारे पण भराय ने ज्यारे पोते स्वस्थ रहता था त्यारे त्यां आगळ धर्माचार्यो वच्चे शास्त्रोक्त थतो हतो, अने ए जे हरीफाई शास्त्रोक्तनी थाय एमां गुरुजीना अध्यक्ष स्थाने थाय, अने एक विषय आपवामां आवे एमां धर्माचार्य पोताना अभिप्राय आपे, अने छेल्ले जगतगुरु जी जे विषय ऊपर बोले अने जे एम के आ प्रमाण छे ए प्रमाण फाइनल मानवामां आवतुं हतुं। एक स्पष्ट वक्ता हता, राम जन्मभूमि माटे पण एमणे कारावास भोगवेलो। 1972 में ज्योतिष भक्तना शंकराचार्य जी बन्या, 1982 नी अंदर ए द्वारकापीठना शंकराचार्य जी बन्या, एटले भारत ने एक महान समर्थ विद्वान નિડર સ્પષ્ટ વક્તાની આજે ખોટ પડી છે, હું પોતે માનું છું। જી, ના પૂરી શકાય તેવી ખોટ ચોક્કસથી પડી છે। મહારાજ, આપ કોઈ એવો પ્રસંગ યાદ કરવા માંગતા હોય, આપને મને જ્યારે કોઈ વખત મળ્યા હોય અને આપ અત્યારે અમારા દર્શક મિત્રો સાથે કોઈ એવો પ્રસંગ શેર કરવા માંગતા હોય અમારા તમામ દર્શક મિત્રો સાથે, તો મળવાના તો અનેક પ્રસંગો જ્યારે પણ એ ગુજરાતની અંદર આવે ત્યારે બહુ સ્વાભાવિક છે, જેટલા દિવસે અહીંયા રહે એ દિવસોમાં હું એમની સાથે જ રહેતો હતો, ઘણી વખત તો એમની સાથે પાછલી સીટ ઉપર એમના ચરણ પાસે બેસીને મને ટ્રાવેલિંગ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયેલું। મારો તો પ્રસંગ એ છે કે મારા બાપુજી જ્યારે નિધન થયું 88 ની અંદર, અને મારા બાપુજીને એમણે વચન આપેલું કે આગામી જે ચાતુર્માસ છે હું અમદાવાદમાં કરીશ, અને વચન એમણે પાડ્યું। મારા ઘરે પણ એ આવ્યા હતા, અને જે મને બોલવા મળ્યું કે હું બોલતા જ હું કોઈની આગળ શીખ્યો હોઉં, તે ચાતુર્માસ દરમિયાન ગુરુજી પાસે હું બોલતા શીખ્યો છું। એમણે મને રોજ 10-10 મિનિટ બોલવા માટે આપતા હતા, ને અને એવા ઘણા બધા પ્રસંગ છે કે જેમની સાથે મારે સમય સાનિધ્ય એમનું પ્રાપ્ત થયું હોય, અને ઘણી વખત એમણે ઘણું બધું આપણને માર્ગદર્શન પણ આપ્યું હોય। જ્યારે કાર સેવા માટે 1992 હું ગયો, જે બાબરી મસ્જિદ નો ઢાંચો તૂટ્યો એ વખતે પણ એમના આશીર્વાદ લઈને ગયેલો, અને એમને આશીર્વાદ પણ મને એ વખતે આપેલા। જી, ઘણા બધા કાર્યો અત્યારે આપ પણ યાદ કરી રહ્યા છો, પરંતુ રામ મંદિર નિર્માણની વાત કરીએ, સમગ્ર દેશ માટે એક ગર્વાન્વિત જે ક્ષણ હતી જ્યારે કોર્ટનો ફેસલો આવ્યો, અને તેના માટે પણ તેમણે લાંબી કાનૂની લડાઈ પણ લડી છે રામ મંદિર નિર્માણ માટે, અને જ્યારે ફેસલો આવ્યો ત્યારે પણ આપની સાથે એમની વાત થઈ હશે, આપની એમની સાથે, તો એ વખતની ક્ષણ વિશે કંઈ કહેવા માગશો? ખૂબ જ કાનૂની લાંબી લડાઈ લડી અને ત્યારબાદ આ નિર્ણય આવ્યો ત્યારે। સ્વાભાવિક છે કે હિન્દુ સંન્યાસી હિન્દુ જગતગુરુ રામ મંદિર નો ફેસલો આવે, રામ મંદિર બને એટલે ખૂબ આનંદ હોય, અને એમ કહેલું કે જે પણ મસ્જિદ બનાવવી જોઈએ એ જે શંખનો શંખનાદ થાય અને એનો અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી નજીકમાં બીજી કોઈ મસ્જિદ ન હોવી જોઈએ। અયોધ્યા અને બીજા બી અનેક એવા સમાચાર છે, આ તો હું જે મારી જાણ પ્રમાણે છે, એમણે એવું પણ વિચારેલું કે રામનું જે ભવ્ય મંદિર બને એનું ગર્ભગૃહ છે એ સોનાથી બનેલું હોવું જોઈએ। આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ।
તો ચૈતન્ય શંભુ મહારાજ અમારી સાપડી સાથે જોડાયા હતા અને તેમણે પણ જે રીતે તમામ વાતો તેમણે યાદ કરી, તેમને જે પણ તેમનું મળવાનું પણ ઘણી વખત થયું છે, તેમના આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થયા છે જ્યારે પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને જે રામ મંદિર નિર્માણની જે વાત છે જ્યારે કોર્ટનો ફેસલો આવ્યો તે વખતની પણ ક્ષણ તેમણે યાદ કરી, અને હાલ જે રીતે વાત કરીએ તો તમામ જે તેમના ભક્તો છે તે તેમને યાદ કરી રહ્યા છે, અને અત્યારે તમામ જે ભક્તો છે મોટાભાગે તમામ જે લોકો છે તેમનામાં એક પ્રકારે શોકની લાગણી હાલ પ્રસરી ચૂકી છે. કારણ કે જે રીતે ઘણી બધી વાતો છે કે જે તેમને યાદ કરી રહ્યા છે, તેમના શિષ્યો હોય કે તમામ લોકો હાલ તેમને યાદ કરી રહ્યા છે. ખાસ એવું જે રીતે લાંબુ જીવન રહ્યું અને તમામ ઘણા બધા જે તેમના શિષ્યો તેમને પણ તેમણે આશીર્વાદ આપ્યા, અને તમામ શિષ્યો તેમના તમામ ભક્તો તમામ લોકોમાં એક પ્રકારે અત્યારે ઘેરા શોકની લાગણી પ્રસરી ચૂકી છે. તો દ્વારકાના શંકરાચાર્ય અને શારદા પીઠના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી જે હવે આ દુનિયામાં નથી રહ્યા, અને આજે બપોરે 3:30 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તો સંત પીસી સ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વામીજી, જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું છે, ત્યારે આપ શ્રદ્ધાંજલિ પાઠવો તો કઈ રીતે? શંકરાચાર્યજી મહારાજ એ આપણા હિન્દુ ધર્મના ભીષ્મ પિતામહની સમાન અડગ રહીને ધર્મને માટે એક જ્યોત બનીને રહ્યા છે, અને હિન્દુ ધર્મની જ્યોત જ્યારે આ રીતે સહજ રીતે શરીરે છૂટે ત્યારે હરેક હિન્દુ સમાજનો નાગરિક બહુ જ દુઃખી છે. અમે પણ દુઃખી છીએ. મહારાજજીએ આ સમાજ માટે ધર્મને માટે ખૂબ ઘણું મોટું કામ કર્યું છે, એટલે હૃદયથી ભાવથી શ્રદ્ધાંજલિ સાથે દુઃખ વ્યક્ત કરું છું, અને ભગવાન દરેક ભક્તોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આપણે વાત કરીએ તો આપ કોઈ ક્ષણ એમની જે મળ્યા હોય અને યાદગાર ક્ષણ કોઈ આપ યાદ કરવા માંગતા હોય, આપ પણ એમને મળ્યા હોય ત્યારે? હા, એક બે વખત મળવાનું થયું હતું, પણ સમૂહમાં મળવાનું થયું હતું, જેથી કરીને પર્સનલ વાતચીત માટે ક્યારેય મળવાનું થયું નથી. દર્શન તો 5 થી 7 વખત કરવામાં આવ્યા છે અને કરેલા છે, અને ખૂબ જ શાંતિ વળતા એના દર્શન કરતાની સાથે ખૂબ જ શાંતિ વળતી એવા મહાપુરુષ જ્યારે આપણી વચ્ચેથી જાય તો સહજ રીતે દુઃખ થાય એ સ્વાભાવિક છે. ફર્સ્ટ વક્તા હતા એ પણ આપણે જાણીએ છીએ, અને ઘણા બધા કાર્યો હિન્દુ ધર્મના લગતા જે જોઈએ તો તેમાં રામ મંદિર નિર્માણનો પણ એક સવાલ આવે છે, ત્યારે શું કહેશો તેમના જે કાર્યો વિશે અને તેમના વ્યક્તિત્વ વિશે? એમનું વ્યક્તિત્વ તો જગજાહેર છે, મહાન હતા, આપે જેમ કહ્યું એમ સ્પષ્ટ વક્તા હતા, નીડર હતા, અને આવા સંતોની જરૂર હિન્દુ સમાજની અંદર ખૂબ જરૂર છે. કારણ કે હિન્દુ ધર્મને ઉજાગર કરનાર, એને ધારણ કરનાર, એના માટે સત્ય બોલનાર આવા મહાનુભાવો જ્યારે આપણી વચ્ચેથી જાય છે ત્યારે હું માનું છું કે એમણે ક્યારેય પણ કોઈ પણ બાબતમાં બાંધછોડ કર્યા સિવાય ધર્મને માટે કાયમ અડગ રહ્યા છે. રામ મંદિર માટે પણ એમણે ઘણો ફાળો યોગદાન આપેલું છે. એવા સંતના જવાથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. જી આભાર સ્વામીજી, આપણો અમારી સાથે જોડાયા તે બદલ. તો ચોક્કસથી એક ન પૂરી શકાય તેવી એવી ખોટ પડી છે. તમામ જે લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે, મહંતો જોડાઈ રહ્યા છે, મહામંડલેશ્વર સ્વામી જોડાઈ રહ્યા છે, તમામ લોકો અત્યારે એક પ્રકારે શોકની લાગણી પણ દર્શાવી રહ્યા છે. કારણ કે જે રીતનું તેમનું વ્યક્તિત્વ હતું, જે રીતના તેમના કાર્યો હતા, અને જે રીતે તમામ લોકો કહી રહ્યા છે કે સ્પષ્ટ વક્તા હતા અને નીડર હતા, જે પણ સવાલ હોય છે તે તમામ સવાલો છે તે ઉઠાવતા હતા. હિન્દુ ધર્મની આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મને એક પ્રકારે ધર્મના લોકો છે, હિન્દુ ધર્મીઓ છે, તે તમામને એક પ્રકારે ન પૂરી શકાય તેવી મોટી ખોટ છે તે આજે પડી છે. આજે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે, અત્યંત દુઃખદ સમાચાર છે કે જે હાલ સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. 99 વર્ષની જે મોટી વય છે ત્યારે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તો વીએચપી અધ્યક્ષ અશોક રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. અશોકભાઈ,
જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું અત્યારે નિધન થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો શ્રદ્ધાંજલિ તેમને પણ પાઠવી રહ્યા છે. ત્યારે આપને પૂછવા માંગીશ કે આપ શું કહેવા માંગશો આ મહાન વ્યક્તિત્વ વિશે? એક તો હિન્દુ સમાજને મોટામાં મોટી ખોટ જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના જવાથી પડી છે. એ ખોટ ન પૂરી શકાય એવી ખોટ છે. આખા હિન્દુ સમાજને ઉજાગર કરવાવાળા આવા જયારે ધર્મ ધુરંધર આપણી વચ્ચે રહ્યા નથી એ બહુ દુઃખની વાત છે. એમણે સમાજને હિન્દુ ધર્મને પોતાનું ઘણું મોટું યોગદાન આપેલું છે. એ યોગદાનને હવે સમાજ યાદ રાખી અને હિન્દુત્વ વધારે પ્રબળ બનાવે અને એ માટે બધા કામ કરે એ જ એમને સાજી શ્રદ્ધાંજલિ હોઈ શકે. એમના કરેલા કાર્યો, એમના અત્યાર સુધીના જે કંઈ કામ છે એ બધા જ કામને આપણે યાદ કરી હંમેશા આપણા જીવનમાં એમને ઉતારવાનો પ્રયત્ન કરીશું તો જ એક સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. અસ્તુ, ભારત માતા કી જય. અશોકભાઈ, આપ કોઈ ક્ષણ યાદ કરવા માંગતા હોય, અમદાવાદ અહીંયા આવ્યા હોય, આપને કોઈ પણ મળવાનું થયું હોય અને આપ દર્શક મિત્રો સાથે એ વાત કોઈ શેર કરવા માંગતા હોય તો? હું કહું, એમને એક એવો પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. રાયપુર દરવાજા બહાર કામનાથ મહાદેવની અંદર જ્યારે એમનું પધરામણી થઈ ત્યારે મારે ત્યાં જવાનું થયું હતું. મારા માતુશ્રી પોતે જે છે એમની દીક્ષા પણ એમની એટલે હંમેશા એમને હંમેશા યાદ કરતા અમારી સેવામાં પણ હંમેશા એમનો ખોટો રહેતો હતો. જેને જીવન પર હંમેશા લોકોને કંઈક ને માર્ગદર્શન આપી રાખ્યું છે એવા જે શંકરાચાર્ય જે આપણી વચ્ચે નથી એ બિલકુલ એમની પ્રતિભા જે હતી એ જે જગતગુરુ શંકરાચાર્ય સુભાષમાં ને બેઠા હોય તો પણ એમને એક જે દેખાય એ જ બહુ અગત્યની વસ્તુ અને એમાંથી જે એક ભાવ નિર્માણ થતો હતો હિન્દુત્વ માટેનું એમનું એક આ વિશિષ્ટ પ્રદાન છે. અમારા સેટેલાઇટની અંદર પણ બે મંદિરોની અંદર એના એમના મારફતે મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે. શંકર ભગવાનની અનુપમેશ્વર મહાદેવ અને બીજું બિલેશ્વર મહાદેવ એ વખતે પણ આવ્યા ત્યારે એમના ચરણરજ લેવાનો એક લાભ અમને મળ્યો હતો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો તેમના જે નિધનના સમાચાર સામે આવ્યા ત્યારે તમામ જે ભક્તો છે તેમનામાં એક પ્રકારે શોકની લાગણી લોકોમાં પણ જે રીતે પ્રસરી ચૂકી છે અને અવારનવાર જે તેમના નિવેદનો હતા તેમના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતા હતા. પરંતુ આજે જ્યારે તેમનું નિધન થયું છે ત્યારે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. ભક્તોમાં પણ શોકની લાગણી છે અને તે રીતે વાત કરી રહ્યા છીએ કે એક સ્પષ્ટ વક્તા હતા અને નીડર હતા જે પ્રકારનું તેમનું વ્યક્તિત્વ હતું અને તમામ લોકો હાલ તેમને તેમના નિવેદનો અને જે રીતે સ્પષ્ટ વક્તા હતા, નીડર હતા, આ જ તેમનું વ્યક્તિત્વ હતું અને આ જ કારણે તેઓ છે તે તમામ જે ભક્તો છે તેમનામાં એક પ્રકારે અત્યારે જોડાઈ રહ્યા છે.